धोरण सात विज्ञान चैप्टर पहलू वनस्पति में पोषण तेमा अगाव आपणे विविध प्रकारना पोषण विषे जोयुं। हवे जोशुं जमीन में पोषक तत्वो फरी केवी रीते आवे छे। शुं तमे क्यारे खेडूतने खेतरमां छाण्यू खातर अथवा रासायणिक खातर नाखता जोया छे अथवा माडीने बगीचामां घासवाळी भूमि अथवा कूंडामां तेनो उपयोग करता जोया छे? શું તમે જાણો છો કે તે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે? તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે। જેમ શોષણ થશે ત્યાં તો એની ઘટ આવશે જ। છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં શું હોય? નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, જેને આપણે શું કહીએ છીએ NPK, જેવા તત્વો રહેલા હોય છે। જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ, નહીંતર શું થઈ જશે? આ બધા ખલાસ થઈ જશે। જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેનો ઉછેર કરી શકીએ, તેમની તંદુરસ્તી જાળવી શકીએ। સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે। લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે। એકવાર તમે એની લણણી કરી લીધી, પાક પાકી ગયો, પછી નાઇટ્રોજન છે એની ઘટ થઈ જાય છે। તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ ડાયરેક્ટ ઉપયોગ કરી શકશે નહીં, જેવી રીતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે। તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જોઈએ છે, વાયુ સ્વરૂપમાં નથી જોતો વનસ્પતિને, દ્રાવ્ય સ્વરૂપમાં જોઈએ છીએ। રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા, યાદ રાખજો આ, કે રાઇઝોબિયમ જે બેક્ટેરિયા છે તે વાતાવરણમાં નાઇટ્રોજન લઈ લેશે અને તેને શેમાં ફેરવી નાખશે? દ્રવ્યમાં। તો ડાયરેક્ટ નથી લઈ શકતા, તો કોની મદદથી લેશે? કે બેક્ટેરિયા છે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનને લઈ લેશે વાતાવરણમાંથી અને તેમને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી દેશે। પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી, તેથી અને ખુદ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા પોતાનો ખોરાક નથી બનાવી શકતા, તેથી તે શું કરશે? ચણા, વટાણા, મગ, વાલ અને બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે। તેથી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ક્યાં વસવાટ કરશે? તો કઠોળ વર્ગની વનસ્પતિ છે ને એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પણ પૂરો પાડે છે। ડાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે। બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે। આમ અહીં સહસંબંધ જોવા મળે છે કે એકબીજાને કંઈક ને કંઈક આપે છે। બેક્ટેરિયા વનસ્પતિને આપશે અને વનસ્પતિ છે એ બેક્ટેરિયાને આપશે। આ પ્રકારનું જોડાણ ખેડૂતો માટે ખૂબ અગત્યની છે। આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ હોય તે વર્ગમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર પડતી નથી, કારણ કે ઓલરેડી નાઇટ્રોજનનું ખાતર તેમાં હોય છે। આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે વનસ્પતિ સ્વયંપોષી છે, માત્ર અમુક વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ ધરાવે છે, તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે। બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ થાય છે, કારણ કે તે ખોરાક પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર છે। તો બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય એને શું કહેવાય? પરપોષી। તો શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ, કારણ કે તે અમુક ખોરાક પોતાની જાતે બનાવે અને અમુક પરપોષી એટલે કે બીજા પર આધાર રાખે?